नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत है एज्युकेशन इन गुजराती चैनल पर। आज नो आपनो टॉपिक छे धोरण 4 विषय पतरंगो। तेमा जो ये आपणे पाठ 7 तेमनु नाम छे कि आ पाठनु नाम आवडे छे। तेमा आपणे पहेलो जोईए कि कोण पूछी शके। बे बेनी जोडीमां चर्चा करी आ प्रश्न अगाउना एकमना भागोमांथी कोण पूछी शके अने कोने पूछी शके ते शोधीने लखो। पहेलू, मने एकला खावानुं गमतुं नथी, तमे मारा घरे जमवा आवशो। रींच। बीजू, मीकू हूँ तारी पूछड़ी पकड़ू चांदो। त्रण, क्षमा तू केम बेसी रही छे। शिक्षक। चौथू, अरे मारू विमान क्या गयू, छोकरे कहे। पांचमू, मारी लखोटी क्या गई, छोकरा कहे। छ, अब्बू तमे नाना हता त्यारे कई रमत रमता हता, छोकराओ। सात, अरे तारी आंगळी शू वाग्यू छे, गुलाब। आठ, ए साप कोईए जोयो हतो, शिक्षक। नव, बधाने रसोई पीरसूं, सिमरन। दस, पिंकू हूँ तारी पूछड़ी पकड़ू, चीकू। अग्यार, चू चू चलने चू जंगल में फरवा चूं जाइए, ऊंदर। बार, कैप्टन रविवार ने मैच नू शूं करीशू, फोरन। त्यारबाद आपणे जोईए कि वांदरानो उपवास वार्ता वाचीने नीचेना प्रश्नोना आपेला प्रश्नोना उत्तर कहो। तेमां जे प्रश्न छे कि आ वार्तामां तमने हसवू क्यारे आव्युं, तमारा घरमां कोण उपवास करे छे। ત્રીજો પ્રશ્ન કે તમને શું લાગે છે, કોને કેળું ખાવાની ઉતાવળ હતી, કેમ। ચોથો પ્રશ્ન, કેળું પાકું છે એ કેવી રીતે ખબર પડે। પાંચમું, કેરી કાચી છે કે પાકી એ કેવી રીતે જાણી શકાય। છ, છાલ ઉતાર્યા પછી શી મુશ્કેલી થઈ। સાત, કેળાને સાચવવાનો ઉપાય કોણે યોજ્યો। આઠ, તમારા ઘરે શાકભાજી અને ફળો કેવી રીતે સાચવવામાં આવે છે, તે બધામાં એક જ રીતે સચવાય કે જુદી જુદી રીતે। ત્યારબાદ પ્રશ્ન 3, કોણ બોલી શકે। પહેલું, તો હું આજે કેળા વહેંચી દઉં, મંગુ। બીજું, આજે આખો દિવસ ભૂખ્યા રહીશું એટલે કાલે ભૂખ લાગશે, ચીમપું। ત્રણ, આપણે છાલ ઉતારીને બહુ મોટી ભૂલ કરી, મંગું। ચાર, ખાવાનું સાચવી રાખવા મોંમાં મૂકીએ તો કેવું, ચીમપું। પાંચમું, અલ્યા તું મારું કેળું ખાઈ ગયું, કોઈ નહીં। છ, કેળું ખરેખર મીઠું હતું, ત્રણે। વાહ, આજે તો ફાવે આપણે 3 અને કેળા પણ 3, મંગું। આઠમું, કેળા વહેંચીએ તેમાં ઉપવાસ તૂટતો નથી, ચીમપું। પ્રશ્ન 4, નીચેના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો। પહેલું છે કે વાંદરાઓને કેટલા કેળા મળ્યા, ક 3। બીજું, સૌથી પહેલી છાલ કોણે ઉતારી, બંકુએ। 3, ભૂલ ભારે પડવી એટલે શું, ભૂલના કારણે વાંદરાઓની મુશ્કેલી વધી। 4, સૌથી પહેલું કેળું કોણ ખાઈ ગયું હશે, મંકું। 5, સવાર પડતા જ પારણા કરવા એટલે શું, એટલે સવાર થતાં જ ભોજન ખાવું। અલગ થવું એટલે શું, અદ્રશ્ય થવું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, કે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, ત્યારબાદ ફકરો મોટેથી વાંચો। તેમાં આપણે જોઈએ મંકું, બંકું અને ચીમપું પાકા દોસ્તો। એક દિવસ તેમને 3 કેળા મળ્યા, કેળા ખાવાની ચટપટી થઈ આવી, પણ ત્રણેયને ઉપવાસ હતો, તેમણે આવતીકાલે જ કેળા ખાઈશું એમ નક્કી કર્યું। થોડી વાર પછી તેણે કેળા વહેંચ્યા, બીજો થોડોક સમય થયો એટલે છાલ ઉતારી તે પછી કેળીઓથી સાચવવા કેળા મોંમાં મૂકવાનું નક્કી કર્યું, પણ એમ કંઈ કેળા મોંમાં રહે એ તો ગયા તેમના પેટમાં। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, કે આડાઅવળા અક્ષરોને
योग्य क्रम में गोठवीने शब्द बनावी लखो। उपवास, खाईशुं, उतारी, आलोप, मंगोड़ा, सिवाय, बराबर, साचवीशुं, केड़ियुं अने पारणा। त्यारबाद जे प्रश्न नंबर 7 के नीचेना प्रश्नना उत्तर लखो। एमां पहेलो प्रश्न छे कि आपणे पाणी सिवाय कंई न लईए एने શું કર્યું કહેવાય? કે આપણે પાણી સિવાય કંઈ ન લઈએ તેને ઉપવાસ કર્યો કહેવાય। બીજું, કેળા કાચા હોય ત્યારે તેમનો રંગ કેવો હોય? કેળા કાચા હોય ત્યારે તેમનો રંગ લીલો હોય। ત્રણ, કેળા પાકે ત્યારે તેનો રંગ કેવો થઈ જાય? કેળા પાકે ત્યારે તેમનો રંગ પીળો થઈ જાય। ચાર, કેળામાંથી શું શું બનાવી શકાય? કેળાની બરફી, આઈસ્ક્રીમ, મિલ્કશેક, વેફર વગેરે બને છે। પાંચમું, સૌથી પહેલાં કેળાની છાલ કોણે ઉતારી? બંકુએ પહેલાં કેળાની છાલ ઉતારી। છ, છાલ ઉતારીને ખાઈ શકાય તેવા 4 ફળોના નામ લખો। કેળા, સંતરા, મોસંબી, અનાનસ। પ્રશ્ન 7, છાલ સાથે ખાઈ શકાય એવા 4 ફળોના નામ લખો। જામફળ, સફરજન, ચીકુ અને કેરી। 8, બીજવાળા 4 ફળોના નામ લખો। ચીકુ, કેરી, રાવણા અને સફરજન। ત્યારબાદ પ્રશ્ન 8 છે, વાંચો, સમજો અને પ્રશ્ન બનાવો। ઉદાહરણ તરીકે, મોહન મુરલી વગાડે છે, કોણ મુરલી વગાડે છે? એવી રીતના પોલીસને જોઈ ચોર ભાગી ગયા, પોલીસને જોઈને કોણ ભાગી ગયું? કોણ પોલીસને જોઈને ભાગી ગયું? તેમાં આપણે જોઈએ પેલું કે ભીમ બધા ભાત ખાઈ ગયો, કોણ બધા ભાત ખાઈ ગયો? બીજું, દેવ દડો પકડવા દોડ્યો, કોણ દડો પકડવા દોડ્યો? 3, કૂતરાને જોઈ કાકા ડરી ગયા, કૂતરાને જોઈ કોણ ડરી ગયા? કોણ કૂતરાને જોઈ ડરી ગયા? વાંદરાને જોઈ વિજય ઊભી પૂંછડીએ ભાગ્યો, વાંદરાને જોઈ કોણ ઊભી પૂંછડીએ ભાગ્યો? કોણ વાંદરાને જોઈ ઊભી પૂંછડીએ ભાગ્યો? 5, લોકો ગધેડાને ગરબા ગાતો જોઈ હસવા લાગ્યો, કોણ ગધેડાને ગરબા ગાતા જોઈ હસવા લાગ્યો? ગધેડાને ગરબા ગાતો જોઈ કોણ હસવા લાગ્યો? 6, તનિષ્ક બજારમાંથી હાથીનું રમકડું લાવ્યું, કોણ બજારમાંથી હાથીનું રમકડું લાવ્યું? બજારમાંથી હાથીનું રમકડું કોણ લાવ્યું? પ્રશ્ન 9, વાંચો, સમજો અને પ્રશ્ન બનાવો। ઉદાહરણ તરીકે, ફિરદૌસ લખોટી રમે છે, ફિરદૌસ શું રમે છે? પહેલું, અમન કવિતા વાંચે છે, અમન શું વાંચે છે? 3, પ્રિયાથી પાપડ પણ ભાંગતું નથી, પ્રિયાથી શું ભાંગતું નથી? 3, આકાશમાં વાદળા દેખાય છે, આકાશમાં શું દેખાય છે? 4, કશ્યપ સાયકલ લઈને શાળાએ આવે છે, કોણ સાયકલ લઈ અને શાળાએ આવે છે? કશ્યપ શું લઈને શાળાએ આવે છે? 5, તેજુએ 3 દાખલા ગણ્યા, કોણ દાખલા ગણે છે? તેજુએ શું ગણ્યું? તેજે કેટલા દાખલા ગણ્યા? 6, મનસ્વી પુસ્તક વાંચે છે, કોણ પુસ્તક વાંચે છે? મનસ્વી શું વાંચે છે? 7, મામા મીઠાઈ લઈને આવ્યા, કોણ મીઠાઈ લઈને આવ્યો? મામા શું લઈને આવ્યા? 8, સરપંચે ધ્વજ ફરકાવ્યો, કોણે ધ્વજ ફરકાવ્યો? સરપંચે શું ફરકાવ્યું? ત્યારબાદનું 10મો પ્રશ્ન છે, વાંચો, સમજો અને પ્રશ્ન બનાવો। ઉદાહરણ તરીકે, કાગડો 2 પૂરી લઈ ગયો, કાગડો કેટલી પૂરી લઈ ગયો? પહેલું, પ્રીતિ 50 પાણીપૂરી ખાઈ ગઈ, પ્રીતિ કેટલી પાણીપૂરી ખાધી હશે? બીજું, બુમરાહને 2 વિકેટ મળી, બુમરાહને કેટલી વિકેટ મળી? 3, બા પાસે 12 સાડીઓ છે, બા પાસે કેટલી સાડીઓ છે? 4, અઠવાડિયામાં 7 દિવસ હોય છે, અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 5, મંદિર સુધી જવા 6 કિલોમીટર ચાલવું પડે, મંદિર સુધી જવા કેટલા કિલોમીટર ચાલવું પડે? 6, આયુષ આજે
8 વાર પડ્યો. આયુષા જે કેટલી વાર પડ્યું? 7. એક વર્ષમાં 12 મહિના હોય છે. એક વર્ષમાં કેટલા મહિના હોય છે? 8. ઘડિયાળમાં 3 કાંટા હોય છે. ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? ત્યારબાદ 11મું જોઈએ. વાંચો, સમજો અને પ્રશ્ન બનાવો. ઉદાહરણ તરીકે, ભીમભાઈ 12 લાડવા ખાઈ ગયા. કોણ 12 લાડવા ખાઈ ગયું? ભીમભાઈ કેટલા લાડવા ખાઈ ગયા? ભીમભાઈએ શું ખાધું? ભીમભાઈ શું ખાઈ ગયા? તેમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે અકબર એક સાથે 11 અજગર પકડી લાવ્યો. પહેલું, કોણ એક સાથે 11 અજગર પકડી લાવ્યા? અકબર એક સાથે કેટલા અજગર પકડી લાવ્યો? અકબર શું પકડી લાવ્યો? બીજું, વિશ્વાએ આજે 5 વાર્તાઓ વાંચી. વિશ્વાએ આજે કેટલી વાર્તાઓ વાંચી? કોણ આજે વાર્તાઓ વાંચશે? વિશ્વાએ આજે શું વાંચ્યું? ત્રીજું, દર્શના 10 દાડમ લાવી. દર્શના કેટલા દાડમ લાવી? કોણ 10 દાડમ લાવ્યું? દર્શના શું લાવી? ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે ઉંદર બિલાડી પર 4 વખત કૂદ્યો. કોણ બિલાડી પર કૂદ્યું? ઉંદર કેટલા વખત બિલાડી પર કૂદ્યો? ઉંદરે શું કર્યું? પાંચમું જોઈએ કે ગુલાબસિંહ ઘરેથી 5 ગુલાબ લાવ્યો. ગુલાબસિંહ ઘરેથી શું લાવ્યું? ગુલાબસિંહ ઘરેથી કેટલા ગુલાબ લાવ્યો? કોણ ઘરેથી ગુલાબ લાવ્યું? 6. જીમીસિંહ આવ્યો ત્યારે બધાએ બૂમાબૂમ કરી. જીમીસિંહ આવ્યો ત્યારે બધાએ શું કર્યું? જીમીસિંહ આવ્યો ત્યારે કેટલાએ બૂમાબૂમ કરી? કોણ આવ્યું ત્યારે બધાએ બૂમાબૂમ કરી? પ્રશ્ન 12. ઉત્તરના પ્રશ્નો ખોવાઈ ગયા, શોધો અને જોડો. નમૂનો આપેલો છે, એમાં જોઈએ આપણે પહેલું કે તમને કોણ ગુજરાતી શીખવે છે. ચલો, એમનો જવાબ આપણે ગોતવાનો છે. તેમાં આવશે ફિરોઝ શાહ. ત્યારબાદ બીજું છે, રાજનને કોણે માર્યું? તે જ લઈએ. 3. તારી મમ્મી મુંબઈથી શું લાવી? નવી સાડી. તારી નિશાળમાં ઝાડ છે. હાસ્તો. 5. ચંદુ કેટલા લાડવા ખાઈ શકે? 22 તો ખાય જ. 6. જો રસોડામાં શું પડ્યું? થાળી પડે. 7. રવિવારે રમવા કોણ આવશે? હું આવીશ. 8. નીલાને કેટલા ભાઈ છે? 2. 9. આ દૂધ કોણ પી ગયું? બિલાડી જ હશે. વાંદરાને કેટલા પગ હોય છે? 4 જ હોય ને. તે બેગમાં શું સંતાડ્યું? કશું નહીં. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 3. કે પ્રશ્નમાંથી ઉત્તર શોધો અને ઉત્તર ઉપર ચોકડી કરો. ઉદાહરણ તરીકે, બિલાડી શું પીએ છે? તેમાં દૂધ. તો દૂધ ઉપર આપણે ચોકડી કરવાની છે. તારા પપ્પાનું ચિમનભાઈ નામ છે. ચિમનભાઈ. 3. તું ખેતરમાંથી શું લાવ્યું? એટલે બોર ઉપર તેમાં આપણે ચોકડી કરવાની છે. આજની મેચમાં રોહિત કોણ સારું રમ્યું?
તેમાં રોહિત જવાબ આવશે, તેમાં આપણે ચોપડી કરવાની છે. પાંચમું, તમારે કેટલા અંગૂઠા અને કેટલી આંગળી ઓછી એમાં ચાર અને એક ઉપર ચોકડી કરવાની છે. છ, તારા પપ્પાનું નવીનચંદ્ર નામ શું છે? નવીનચંદ્ર ઉપર ચોકડી. તારી મમ્મીનું આરતીબહેન નામ શું છે? આરતીબહેન ઉપર ચોકડી. તારી બહેનનું મનસ્વીબેન નામ શું છે? મનસ્વીબેન ઉપર ચોકડી. આપણા દેશનું ભારત નામ શું છે? ભારત ઉપર ચોકડી. ભારત દેશ એશિયા કયા ખંડમાં આવેલું છે? એશિયા. ચૌદમું કે પહેલેથી છેલ્લે સુધી વાંચો, હવે છેલ્લે પહેલે સુધી વાંચો, જૂથમાં ચર્ચા કરી ખાલી જગ્યા પૂરો. એક હતું ગામ, ગામનું નામ શું હશે? ગોધરા. ત્યાં એક હતો ગોપો, ગોપો ક્યાં રહેતો હશે? ગોધરામાં. ગોધરાનો ગોપો ઘણો લાંબો, ગોપાની લંબાઈ કેટલી હશે? 7 ફૂટ. 7 ફૂટના ગોપા પાસે 4 ફૂટનો કૂતરો, કૂતરાનું નામ શું હશે? ટોમી. ગોપો કહે, ટોમી લાવ મારો ટોપો. ગોપાનો ટોપો કેવો હશે? લાલ. પહેરી એ લાલ ટોપો ગયો રમવા ગોપો. બોલો, ગોપો કઈ રમત રમ્યો હશે? બેટ બોલ. કાઢી ટોપો, ગોપાએ હાથમાં લીધું બેટ. બેટની લંબાઈ શી હશે? 2 ફૂટ. 2 ફૂટના બેટથી એણે માર્યો 200 રન. સૌ કોઈ બોલ્યા, આપણો ગોપો નંબર 1. ત્યારબાદ જોઈએ કંઈક નવું કરીએ. એમાં પેલું છે મંકુ બંકુ ચિમ્પુ બનો અને ભજવું. 4 જૂથમાં વહેંચાઈ જવું. નીચે મુજબની સ્થિતિ ભજવવા માટે વહેંચી લો. જૂથમાં ચર્ચા કરી તૈયારી કરો અને ત્યારબાદ વારા ફરતી દરેક જૂથ પોતાના ભાગની ભજવણી કરો. પહેલું કેળા મળવા, બીજું કેળા ચકાસવા, 3 કેળાનું શું કરવું તે વિચારવું અને 4 કેળા ખાઈ જવા. ત્યારબાદ બીજું જોઈએ કે મારા ખિસ્સામાં કોણ. વર્ગના તમામ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ નામની ચિઠ્ઠીઓ ભેગી કરો અને તેમાંથી 4-5 વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ નામની ચિઠ્ઠીઓ ખિસ્સામાં મૂકો. વર્ગને 2 ટુકડીમાં વહેંચો. 1 ટુકડી સવાલ કરશે અને બીજી ટુકડી ધારણા કરશે. જેમ કે ટુકડી 1 ટીચરના ખીચામાં કોણ છે, ટુકડી 2 કહેશે રાધિકા છે, રાધિકા. આ જ રીતે જ્યારે તેમની ધારણા સાચી પડે પછી તે ટુકડી પ્રશ્ન પૂછશે. આ મુજબ ખીચામાં પ્રાણીઓ, પક્ષીઓ, ખાવાની ચીજવસ્તુઓના નામ વગેરેની ચિઠ્ઠીઓ મૂકી શકાય. શિક્ષકના ખીચામાં શું છે, ખિસ્સામાં કેટલા પક્ષી છે, ખિસ્સામાં કોણ કેટલા હાથી છે, ખિસ્સામાં તીખું શું છે. આવી રીતે વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રશ્નો પૂછતા હોય તેવા પ્રયત્નો અને પ્રવૃત્તિ કરાવીએ. ત્યારબાદ જોઈએ કે ચાલો જરા હસી લઈએ. તેમાં શિક્ષક કહે કે હવે કોઈને કાંઈ પૂછવું છે? પ્રતીક સર, આઈ ડોન્ટ નો. નું ગુજરાતી શું થાય? શિક્ષક કહે, મને નથી ખબર. પ્રતિક કહે, કશો વાંધો નહીં, બીજા કોઈકને પૂછીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.